ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ વિવિધ 25 માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. કિસાન સંઘના ખેડૂતોએ સરકાર સમક્ષ વિવિધ 25 માંગણીઓ મૂકી હતી. તેના નિરાકરણ માટે ભુજ મામલતદારના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે જ્યાં વરસાદ નથી તેવા વિસ્તારોમાં અછત જાહેર થાય, પાક નિષ્ફળ ગયો હોય તેવા કિસ્સામાં વળતર ચૂકવાય, કૃષિ પેદાશો પર લગાવેલો જીએસટી પાછો ખેંચવામાં આવે, ખરીફ પાકોની ખરીદી, ખાતરો પર થયેલો ભાવ વધારો, જમીનની માપણી, ખેડૂતોને ધિરાણ, વીજ જોડાણના દરમાં ઘટાડો, માર્કેટ યાર્ડમાં હરાજી પ્રથા ચાલુ કરવામાં આવે, જંગલી પ્રાણીથી થતા નુકસાન પર વળતર, અછતગ્રસ્ત કચ્છમાં ખેડૂતોના વીજ બિલ માફ કરવામાં આવે, ઘાસચારાની પરિસ્થિતિ, વાડી વિસ્તારમાં વીજ કનેક્શન સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. રજૂઆત કરતી વખતે મોટી સંખ્યામાં તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. અમારા પ્રદેશના યોજના અનુસાર કે કચ્છમાં વરસાદ નથી તેમ ગુજરાતમાં પણ નથી, કચ્છમાં બિલકુલ વરસાદ નથી. આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આજ પીડાઈ રહ્યો છે. બજાર ભાવને કારણે, પાણીના કારણે, જીએસટીના કારણે, બજાર ભાવ, ખાતરના વધતા ભાવ, દવાના ભાવ, એ વચ્ચે પીસાઈ રહ્યો છે. અને આ ખેડૂત આજે ભારતનો ખેડૂત ખેતી છોડવા મજબૂર થઈ રહ્યો છે ત્યારે અમે અમારે આવેદનપત્ર સરકારશ્રીને આપવો પડે છે. તો આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે વહેલી તકે અમારા 25 મુદ્દાનો જે કાર્યક્રમ છે એ વહેલી તકે આપશ્રીને ત્યાં પહોંચાડવાનો. શું રજૂઆતો છે સાહેબ? રજૂઆતની મુખ્ય વાત કરીએ તો એક જીએસટીની છે, મુખ્ય બજાર ભાવની છે, પાણીની છે. કચ્છમાં નર્મદાના પાણી નથી. સરકાર મોટી મોટી વાતો કરે છે, કચ્છમાં આમ કર્યું, કચ્છમાં તેમ કર્યું, પણ સરકારશ્રીને ખબર નથી કે કચ્છનો કદાચ 2 વર્ષ થયા નથી, 2 વર્ષ સંભાળ નહીં લેના તો કચ્છનો માણસ હિજરત કરી અને બહાર જશે. કચ્છ પહેલાં જેવો દુર્ગમ વિસ્તાર બની જશે, રણપ્રદેશ બની જશે. એટલે આપણે કહેવા માગીએ છીએ કે વહેલી તકે કચ્છની સંભાળ લે. મુખ્ય મુદ્દામાંથી અત્યારે ઘાસચારાની તાત્કાલિક જરૂર છે. કઈ સરકારોએ ગયા સમયમાં એ ખેડૂતોને વીજ બિલ માફ કર્યા છે? આ વખતે આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ વહેલી તકે વીજ બિલ માફ કરી અને ખેડૂતોને સહાય કરી. હરેશ જોગી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ.